અમરેલી પોલીસે દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી હતી. ડ્રોન વડે ભઠ્ઠીઓ શોધીને 65 કાયદેસરના કેસ નોંધવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લામાં દારૂબંધીના કડક અમલ અને ગેરકાયદેસર વેચાણ સેવન વાહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયની સૂચનાથી દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેડ કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો, જેને લઈને સ્પેશિયલ ભઠ્ઠી અંગેની પ્રોહિબિશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસને દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો સામે ડ્રોનનો ઉપયોગ કરી દારૂ બનાવવાની ભઠ્ઠીઓ શોધી કાઢવામાં સફળતા મળી છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઈવ દરમિયાન કુલ 65 કેસો કરવામાં આવ્યા છે, જેમાં ભઠ્ઠીના 9, દેશી દારૂ કબજાના 23 તથા કેફી પીણું પીવા અંગેના 33 કેસો કરવામાં આવ્યા છે. ઉપરાંત ડ્રોન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા અમરેલી તાલુકા વિસ્તારના ચિત્તલ ગામે ડ્રોન ઉડાડી ડ્રોનની મદદથી 3 જગ્યાએથી ચાલુ દેશી દારૂઓની ભઠ્ઠીઓ પકડવામાં આવી હતી, જેમાં 1 જગ્યાએથી રૂપિયા 660ની કિંમતનો 33 લીટર દેશી દારૂ, 270 રૂપિયાની કિંમતનો 135 લીટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 710ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 1640ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. અન્ય જગ્યાએથી રૂપિયા 2280ની કિંમતનો 124 લીટર દેશી દારૂ, 364 રૂપિયાની કિંમતનો 182 લીટર આથો, દારૂ બનાવવા માટે રૂપિયા 1825ની કિંમતના ભઠ્ઠીના સાધનો મળી કુલ રૂપિયા 4469નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.